પાટણના સમી તાલુકાના ગાજદીનપુરા ગામ ખાતે ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોકમેળો ભરાયો હતો, જ્યાં મેળાની સાથે યજ્ઞ અને ભોજન સાથે ભજનનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભોજન પ્રસાદના દાતા સ્વ મણિબેન ઠક્કર, ગાજદીનપુરા ચંદાણી પરિવાર અને યજ્ઞના યજમાન રસિકભાઈ ઠાકોર હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। આ પ્રસંગે પોપટજી ઠાકોર, બાબુજી ઠાકોર સહિત ગામના લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભજન સમ્રાટ નવીન ભાટી અને મનીષા ઠાકોર તેમજ જીતુભાઈ ગઢવી દ્વારા ભજનના સુર રેલાયા હતા। મારું વતન ગાજદીનપુરા છે। મારા મધરનું નામ મણિબેન નામલા ઠક્કર છે। પૂજ્ય ભીમનાથ દાદાની કૃપાથી અમને આજે ભોજન દાતા તરીકેનો લાવો મળ્યો છે અને મારા મધરના નામથી 1,25,000 રૂપિયા પૂજ્ય ભીમનાથ દાદામાં અમે આપેલા છે અને અમને ભીમનાથ દાદા ઉપર અતૂટ શ્રદ્ધા છે। મારા સમગ્ર ગામને અતૂટ શ્રદ્ધા છે અને આ સમગ્ર પ્રસંગ મારા ગાજદીનપુરા ગામનો છે। અમે બહાર રહીએ છીએ ધંધા માટે, એટલે અમને સતત ભીમનાથ દાદા અહીંયા ખેંચી લાવે છે। ગામની એકતા, જેની કયા શબ્દોમાં હું વર્ણન કરું, અમારી દરેક સમાજની એટલી બધી એકતા છે કે આજુબાજુના ગામમાં પણ મહાદેવજીના મંદિર છે, પણ અમારા ગામમાં જે આટલો અમારા ગામને લાવો મળે છે, મારું ગામ આખા ગામને તમે વિચાર કરો કે આજે 10,000 માણસને એક ગામ પ્રસાદ આપે છે। હું તો ગામનો છું એટલે ગામ જ કહેવાય કે આ ગામ દ્વારા આયોજન થયેલું છે અને એનો મને ઘણી ખુશી છે। મને વારંવાર મારા પરિવારને આ ભીમનાથ દાદા અહીંયા ખેંચી લાવે છે। ભીમનાથ દાદાની અમારા ઉપર કૃપા છે, સમગ્ર ગ્રામજનો ઉપર, સમગ્ર જ્ઞાતિ ગ્રામજનોની ઉપર પૂર્ણ ભીમનાથ દાદાની કૃપા છે। મારી ગામની એકતા હું કયા શબ્દોમાં વર્ણવી શકું, દરેક સમાજ કોઈ પણ જાતનો ટંટો ફરિયાદ કાંઈ પણ નહીં અને બહુ આનંદ ઉલ્લાસથી અમે આ પ્રસંગ ઉજવીએ છીએ। શ્રાવણ વદ અમાસ બહુ મોટી અમાસ છે, દર અમાવાસે પણ હોય છે 3-4 હજાર માણસ, આજે 10,000 માણસ છે અને તેનો સંપૂર્ણ જમણવાર સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે, એમાં અમે સહભાગી થયા છીએ માત્ર, બાકી સમગ્ર ગામને આ યશ ફાળે જાય છે। હું ગામનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।